ચાલો તો હવે આપણે જોઈએ 11મા ધોરણના 6ઠા ચેપ્ટરની અંદર. ઓકે, ઉષ્માગતિશાસ્ત્ર જે છે 11મા ધોરણનું 6ઠું ચેપ્ટર, એની અંદર હવે આપણે આગળ જોઈએ. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ જોઈ લીધો આપણે. ઓકે, હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોઈએ. જોકે આ બાબત તમને ખબર જ છે, પણ આને વિગતવાર હવે આપણે લેવાની છે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો, આ તમે ભણી ગયા છો. ઓકે, આને પહેલાં વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે, તેનું સર્જન કે વિનાશ શક્ય નથી, સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. ઓકે, ચાલો, તો હવે તમારે એને રિપ્રેઝેન્ટ કરવો હોય તો કઈ રીતે કરશું? તો એને આવી રીતે દર્શાવેલો છે, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, જ્યાં ડેલ્ટા યુ જે છે આંતરિક ઉર્જાનો ફેરફાર છે, આંતરિક ઉર્જાનો ફેરફાર. ઓકે, ચાલો, ક્યુ બરાબર પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા, મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા છે. ઓકે, અને ડબલ્યુ જે છે તે પ્રણાલી દ્વારા દ્વારા કે પ્રણાલી પર થતું કાર્ય કાર્ય, આ વસ્તુ જે છે ત્રણેય. હવે વિગતવાર આપણે જોઈએ તો આના ઉપરથી ન્યુમેરિકલ્સ પણ આવશે, ઘણા બધા દાખલાઓ આવશે, એટલે ખાસ આ સૂત્ર યાદ રાખજો. હવે ક્યુના મૂલ્ય કેવા છે તે પહેલા જોઈ લઈએ, ક્યુનું મૂલ્ય કેવું હોય તે. ઓકે, ક્યુના મૂલ્ય બે હોઈ શકે, ધન અને ઋણ. ઓકે, જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય, ઓકે, રાસાયણિક પ્રણાલી ઉષ્માનું શોષણ કરે, પ્રણાલી પ્રણાલી કોણ છે તમને ખબર છે ને, પ્રણાલી ઉષ્માનું શોષણ કરે. ઓકે, તો ક્યુનું મૂલ્ય ધન આવશે, તો ક્યુનું મૂલ્ય ધન આવશે. ઓકે, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે, ઉષ્મા શોષક પ્રક્રિયા જ્યાં જ્યાં છે, ઓકે, જે છે, તો એના માટે ક્યુનું મૂલ્ય કેવું આવશે, હંમેશા ધન આવશે. ક્યુનું મૂલ્ય ધન આવશે, પોઝિટિવ આવશે. ઓકે, ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે, જેમાં પ્રણાલી ઉષ્માનું શોષણ કરે છે, તેમાં ક્યુનું મૂલ્ય ધન આવશે, અને જેમાં પ્રણાલી ઉષ્મા ગુમાવે છે, એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, તેની અંદર, ઓકે, ક્યુનું મૂલ્ય આપણે ઋણ મૂકવાનું થશે, ક્યુનું મૂલ્ય ઋણ મૂકશું. ઓકે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ આવશે, ઓકે, માઇનસ આવશે. ચાલો, ક્યુનું મૂલ્ય ધનય આવશે અને ક્યુનું મૂલ્ય ઋણ પણ આવશે. આવી જ રીતે ડબલ્યુનું મૂલ્ય છે, ઓકે, ડબલ્યુના મૂલ્ય જે છે તે ડબલ્યુના પણ બે મૂલ્ય છે. ઓકે, તો એના માટે જરાક એક આકૃતિ દોરીએ તો ફટાફટ તમને ખબર પડી જાય. એક પાત્ર છે, પાત્રની અંદર અહીંયા વાયુ ભરેલો છે, એના ઉપર એક પિસ્ટન દ્વારા દબાણ આપવામાં આવે છે, ધારો કે આ જે છે દબાણ આપવામાં આવે છે, અહીંયા પિસ્ટન રાખેલો છે. ઓકે, ચાલો, હવે પાત્રની અંદર અહીંયા દબાણ આપો છો અને પ્રણાલી પર, આ પ્રણાલી છે, આ શું છે, પ્રણાલી છે, પ્રણાલી પર કાર્ય કરો છો, એટલે આ પાત્રનું કદ ઘટી જાય છે. એના પર દબાણ આપો છો, એના પર કાર્ય કરો છો, ઓકે, તો પાત્રનું કદ ઘટી જાય છે અને આ પ્રણાલી પર કાર્ય થાય છે, પ્રણાલી પર કાર્ય થાય, તો ડબલ્યુનું મૂલ્ય ધન આવશે. ડબલ્યુનું મૂલ્ય કેવું આવશે, ધન આવશે. પ્રણાલી પર કાર્ય થાય તો ડબલ્યુનું મૂલ્ય ધન આવશે. તમારા ફિઝિક્સમાં કદાચ અલગ આવતું હોય તો અલગ યાદ રાખજો, કારણ કે આપણે જે કેમિસ્ટ્રીમાં જે છે તે યાદ રાખવાનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પ્રણાલી પર કાર્ય થાય તો ડબલ્યુનું મૂલ્ય ધન આવશે, અને પ્રણાલી દ્વારા કાર્ય થાય, જો કોઈ પણ કારણસર પ્રણાલીમાંથી, બરાબર છે, પ્રણાલીમાંથી વાયુનું જે છે એ કદ વધે છે, તો પ્રણાલી દ્વારા બીજું કાર્ય થશે, પિસ્ટન ઉપર જશે, બરાબર, એટલે પ્રણાલી દ્વારા કાર્ય થશે, અહીંયા કદ વધશે. ઓકે, તો પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય,
થાય તો ડબલ્યુનું મૂલ્ય ઓકે ઋણ આવશે. પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ડબલ્યુનું મૂલ્ય ઋણ આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો, પ્રણાલી પર કાર્ય થાય તો ડબલ્યુનું મૂલ્ય ધન આવશે. પ્રણાલી દ્વારા, પ્રણાલીએ કોઈ કામ કર્યું, એની અંદર કોઈ કેમિકલ રિએક્શન થાય, ઓકે કેમિકલ રિએક્શન થાય અને એનું કદ વધ્યું, ઓકે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, તો પ્રણાલીનો પિસ્ટન કદ વધે છે ને એના દ્વારા કાર્ય થાય ધક્કો લાગે છે. ઓકે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ડબલ્યુનું મૂલ્ય ઋણ આવશે. હા, એક એક્સ્ટ્રા પોઈન્ટ પણ યાદ રાખી લેજો જેથી તમને આગળ ઉપયોગી થાય. જોજો બરાબર, આમાં ટેક્સ્ટબુકમાં નથી આ નિયમ પણ આખો જે છે એ તમારી નોટમાં લખજો તમે વ્યવસ્થિત. ઓકે, કારણ કે ટેક્સ્ટબુકની અંદર પણ આખો વ્યવસ્થિત નથી આપ્યો, આ રીતે તમે વ્યવસ્થિત નોટમાં લખવાનું છે. એટલે જેટલું જેટલું ચાલતું જાય એટલું નોટ તમારે સારી એવી બનાવતી જવાની છે. ઓકે, જો પ્રણાલી પર કાર્ય છું તો ડબલ્યુનું મૂલ્ય ધન, દ્વારા છું તો ઋણ. હવે પ્રણાલી પર કાર્ય છું તો કદ ઘટ્યું છે, તો કદ ઘટે છે તો પ્રણાલી પર કાર્ય થાય છે, અને વધે છે તો દ્વારા, તો વધ દ્વારા, આવું યાદ રાખજો, વધ દ્વારા, વધ દ્વાર અને ઘટ પર, ઘટ પર. જો પ્રણાલીનું કદ, કદની વાત કરીએ, કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય, અને કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય થાય અને ડબલ્યુનું મૂલ્ય ધન આવે. એટલે વધ દ્વાર અને ઘટ પર, વધ દ્વાર અને ઘટ પર. જો કદ ઘટે ઓકે તો પ્રણાલી પર કાર્ય થાય, કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. આ પણ યાદ રાખજો તમે. ચાલો બીજું એ પણ યાદ રાખજો કે નિરાલી પ્રણાલીની ઉર્જા અચળ હોય છે. નિરાલી પ્રણાલીની ઉર્જા અચળ હોય છે. ઓકે, નિરાલી પ્રણાલી જે છે એની ઉર્જા કેવી હોય છે? અચળ હોય છે. એટલે કે ઉર્જા મેળવે પણ નહીં અને ગુમાવે પણ નહીં. તમને ખ્યાલ છે નિરાલી પ્રણાલીની ઉર્જા અચળ હોય છે. હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ છે એનું આ સ્વરૂપ જોયું આપણે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, આવું જોયું. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે, ધારો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, એમાં આ આંતરિક ઉર્જા નથી, એ આંતરિક ઉર્જાનો ફેરફાર છે. એ ખાસ ધ્યાન રાખજો, ખાલી યુ નહીં લખવાનું, ડેલ્ટા યુ આવશે ખાસ, અહીંયા ક્યુ અને અહીંયા ડબલ્યુ આવશે. એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ એમાં, રાસાયણિક પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર થતો જ નથી. ધારો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર, ઉર્જાનો ફેરફાર, ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે. ચાલો આ ઝીરો હોય તો આમાં કિંમત મૂકીએ આપણે, ડેલ્ટા યુની કિંમત ઝીરો, તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? ક્યુ પ્લસ ડબલ્યુ. તો અહીંયા શું થશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ ડબલ્યુ. ઓકે, ક્યુનું મૂલ્ય ધારો કે ધન છે તો પ્રણાલીએ મેળવેલી ઉષ્મા, પ્રણાલી ઉષ્મા મેળવે તો આજે આવે ને, પ્રણાલીએ મેળવેલી ઉષ્મા, અને ડબલ્યુનું મૂલ્ય માઇનસ છે એટલે શું આવશે? પ્રણાલી દ્વારા કાર્ય થાય ને, ધન હોય તો પ્રણાલી પર થાય, અહીંયા પ્રણાલી દ્વારા કાર્ય, પ્રણાલી દ્વારા કાર્ય થાય. એટલે કે જે પ્રણાલીએ ઉષ્મા મેળવી છે, પ્રણાલીએ ઉષ્મા મેળવી છે, ઓકે ઉષ્મા મેળવી છે, એ પ્રણાલી દ્વારા જે કાર્ય કરવામાં વપરાઈ ગઈ, આવું કહેવાય. આનો આનો મિનિંગ આવો થાય, પ્રણાલીએ ઉષ્મા મેળવી છે એ પ્રણાલી દ્વારા જે કામ થાય છે એમની અંદર વપરાઈ ગઈ, પ્રણાલી જે ઉષ્મા મેળવે છે તે. એટલે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ આ પણ થશે. ડાયગ્રામનો કોન્સેપ્ટ જે છે એ પણ સાથે સાથે યાદ રાખવાનો છે. એટલે આ વાત હતી આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની. ઓકે, એટલે પ્રથમ નિયમમાં યાદ રાખવાનું છે, આના ન્યુમેરિકલ પણ આવશે એ પણ આપણે જોઈએ. ઓકે ચાલો, તો આટલી વસ્તુ તમારે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં યાદ રાખવાની છે. ચાલો, તો હવે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી કોયડાઓ જોઈએ આપણે. ઓકે ચાલો, તો એમની અંદર પહેલો કોયડો જે છે 6.1, શાંતિથી જો, બહુ સિમ્પલ સૂત્ર યુઝ કરવાનું છે આપણે, કે પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નથી. એટલે પહેલાં તો હું અહીંયા લખી દઉં, આ પ્રણાલી છે, ધારો કે આ પ્રણાલી છે, એક પાત્ર હતું તે, બરાબર છે, આ પ્રણાલી હતી, અને આજુબાજુનું જે છે એ પર્યાવરણ છે, આ બધું જે છે તે શું છે? પર્યાવરણ છે, આ પર્યાવરણ. ઓકે ચાલો, પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્માનું શોષણ નથી થયું, શોષણ નથી થયું અને ઉત્સર્જન નથી થયું, એવું કાંઈ નહીં, એવું કાંઈ કીધું નથી, બરાબર છે. એટલે શોષણ નથી થયું અને ઉત્સર્જન થાય એવું પણ કીધું નથી. ઓકે, એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે. ચાલો, આના માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ, પહેલાં માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે.
પરંતુ પ્રણાલી પર કાર્ય થયેલું છે, પ્રણાલી પર કાર્ય થયું છે. યાદ કરો, પ્રણાલી પર કાર્ય થતું હતું તો ડબલ્યુ નું મૂલ્ય કેવું હતું? ડબલ્યુ નું મૂલ્ય ધન આવતું હતું, ખબર છે ને? પ્રણાલી પર કાર્ય થાય તો, ઓકે, તો પ્રણાલી પર કાર્ય થાય તો ડબલ્યુ નું મૂલ્ય ધન છે. તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? ઓકે, બહુ સિમ્પલ સવાલ છે. ઓકે, બહુ અહીંયા જ લખી દઉં છું પહેલાંનો જવાબ જે છે તે, કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુનું મૂલ્ય કેવું આવ્યું? ઝીરો. ક્યુનું મૂલ્ય ઝીરો પ્લસ ડબલ્યુ, પ્રણાલી પર ડબલ્યુનું મૂલ્ય ધન. ઓકે, તો શું થશે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડબલ્યુ. પ્રણાલીની દિવાલે ઉષ્મા મેળવીને ગુમાવીને, જે પ્રક્રમ દરમિયાન ઉષ્મા મેળવે પણ નહીં ને ગુમાવે પણ નહીં, તેને સમોષ્મી પ્રક્રમ કહેતા, સમોષ્મી. ઓકે, અને તે આ જે દિવાલ છે, તે આ દિવાલ જે છે પ્રણાલીની, ઉષ્મા મેળવતી નથી ને ગુમાવતી નથી, એટલે સમોષ્મી દિવાલ કહેવાય. અને આ જે છે સમોષ્મી દિવાલ, આ એનું સૂત્ર થઈ ગયું ને, સમોષ્મી દિવાલ. અથવા અહીંયા એડી લખી શકો, એડિયાબેટિક પ્રોસેસ. કઈ પ્રોસેસ? એડિયાબેટિક એટલે સમોષ્મી પ્રક્રમ. ઉષ્મા મેળવે નહીં, ગુમાવે નહીં, પ્રણાલી પર કાર્ય થાય એટલે ડબલ્યુનું મૂલ્ય ધન આવી ગયું. ઓકે, ચાલો હવે બીજો. પ્રણાલી પર કાર્ય થયેલ નથી પણ પ્રણાલીનો ઉષ્માનો જથ્થો ક્યુ પ્રણાલીમાંથી લઈ અને પર્યાવરણમાં ગયો છે. પ્રણાલી પર કાર્ય નથી, ચાલો બીજા માટે ડબલ્યુનું મૂલ્ય કેવું છે? ઝીરો છે. પણ પ્રણાલીમાંથી ઊર્જા પર્યાવરણમાં ગઈ, પ્રણાલીમાંથી ઊર્જા પર્યાવરણમાં ગઈ, પ્રણાલીમાંથી ઊર્જાનો જથ્થો ક્યુ પ્રણાલીમાંથી લઈને પર્યાવરણમાં ગયો છે. ઓકે, એટલે પ્રણાલીએ ઉષ્મા શું કરી? ગુમાવી. તો ક્યુનું મૂલ્ય કેવું આવશે? ઋણ. ઓકે, તો આપણે સૂત્ર મૂકી દઈએ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ઓકે, કાર્ય થયેલ નથી એટલે ડબલ્યુનું મૂલ્ય ઝીરો આવી ગયું, અને પ્રણાલીએ ઉષ્મા ગુમાવી એટલે ક્યુનું મૂલ્ય કેવું આવશે? માઇનસ. ક્યુનું મૂલ્ય કેવું આવશે? માઇનસ. તો પ્રણાલીની દિવાલ કેવી હશે? ઉષ્માનું વહન કરે તેવી હશે, કેમ કે ઉષ્મા ગુમાવીને ને. ઓકે, ઉષ્મા ગુમાવી, ક્યુનું મૂલ્ય માઇનસ. જો પ્રણાલીમાંથી ઉર્જા પર્યાવરણમાં ગઈ, ઓકે, ગુમાવી એટલે દિવાલ જે છે, આ દિવાલ જે છે, દિવાલ, પ્રણાલીની દિવાલ, ઓકે, ઉષ્માનું વહન કરે તેવી હશે, ઉષ્માનું વહન કરે તેવી હશે. ઓકે, અને ત્રીજો અને છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ. ઓકે, અહીંયા આપણે જોઈએ તો, ચાલો છેલ્લા પ્રશ્નની અંદર, કે પ્રણાલી વડે કાર્ય થયેલું ડબલ્યુ છે, આપણું સૂત્ર ડેલ્ટા યુ ક્યુ પ્લસ ડબલ્યુ. પ્રણાલી વડે કાર્ય છું એટલે પ્રણાલી દ્વારા કાર્ય છું એટલે ડબલ્યુનું મૂલ્ય માઇનસ આવશે, એટલે ડબલ્યુનું મૂલ્ય માઇનસ ડબલ્યુ મૂકી દઉં છું. ઓકે, ચાલો અહીંયા મૂકું તો સારું પડશે, ડબલ્યુ માઇનસ ડબલ્યુ. ઓકે, અને ઉષ્મા ક્યુ પ્રણાલીને આપવામાં આવે, ઉષ્મા ક્યુ પ્રણાલીને આપવામાં આવી, પ્રણાલીને એટલે પ્રણાલીએ શું કર્યું? શોષણ. એટલે ક્યુનું મૂલ્ય ધન, ક્યુનું મૂલ્ય પ્લસ. ઓકે, તો પ્રણાલી કેવા પ્રકારની હશે? ઓકે, પ્રણાલી કેવા પ્રકારની હશે? ચાલો, આ તો સૂત્ર મળી ગયું, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ. પ્રણાલી ઉષ્મા મેળવે છે, બરાબર છે, અને કાર્ય થાય છે. પ્રણાલી જોજો બરાબર, પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. ઓકે, પણ દ્રવ્યની આપલે થાય એવું કંઈ કીધું નથી, એટલે આ બંધ પ્રણાલી થાય. કઈ પ્રણાલી થશે? બંધ પ્રણાલી. ઉષ્માની આપલે થાય પણ દ્રવ્યની આપલે થાય નહીં, એટલે કઈ પ્રણાલી થશે? બંધ પ્રણાલી થશે. ઓકે, આટલું યાદ રાખવાનું છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 6.7 નો દાખલો જોઈએ, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને લગતો છે. એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાય છે. પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે ડબલ્યુ બરાબર કેટલું આવશે? માઇનસ 701 જૂલ આવશે. પ્રણાલી દ્વારા એટલું કાર્ય થાય છે ઉષ્મા, પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાયેલી છે. ઓકે, ઉષ્મા શોષાયેલી છે એટલે ક્યુ બરાબર, ઓકે, ક્યુની વેલ્યુ, ઉષ્મા છે એટલે હવે આપણે લઈશું ક્યુની વેલ્યુ 701 જૂલ લઈશું, જૂલ. ઓકે, જૂલ. ઉષ્માનું શોષણ થયેલું છે એટલે અહીંયા આ વેલ્યુની આગળ પ્લસ આવશે. ઓકે, પ્લસ ન લખો તો પણ ચાલે. ઓકે, હવે અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયેલું છે એટલે ડબલ્યુ બરાબર, ઓકે, 394 જૂલ પ્રણાલી દ્વારા, બોલો શું આવતું? દ્વારા થાય તો ડબલ્યુનું મૂલ્ય માઇનસ, અહીંયા માઇનસ આવતું હતું. પ્રણાલી દ્વારા કાર્ય થયેલું છે તો ડેલ્ટા યુની વેલ્યુ શોધો. બહુ સિમ્પલ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુની વેલ્યુ કેટલી છે? 701.
W ની વેલ્યુ કેટલી છે, Q ની વેલ્યુ આટલી છે, તો W ની વેલ્યુ કેટલી છે, -394. ઓકે, તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારે આન્સર આવશે, ઓકે, 394, 4 ઓછા એટલે 307, ઓકે, જૂલ આન્સર આવશે. ઓકે, તો ડેલ્ટા યુ બરાબર 307 જૂલ જેટલો જવાબ આવશે તમારે. ઓકે, આટલું યાદ રાખવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એક અલગ એક ટોપિક જે છે એ જોઈ લઈએ, જેની જરૂર આગળના ટોપિક સમજવા માટે જરૂરી છે. એટલા માટે આજે જે ટોપિક આપણે જોવાનો છે આપણને વ્યવસ્થિત તમારે નોટમાં લખી લેવાનું છે, જેથી કરીને આગળના ટોપિક તમારે સમજવા હોય તો આ ટર્મ્સની વધારે જરૂર પડશે. આ વધારે પૂછાય છે એવું નથી, પણ આ ટર્મ્સની વધારે જરૂર પડશે, તમને વધારે આગળ વ્યવસ્થિત રીતે આગળના ટોપિક સમજી શકો છો. ચાલો આપણે પ્રક્રમ ભણશું, તો 3 પ્રકારના પ્રક્રમ છે, ચક્રીય પ્રક્રમ, અપ્રતિવર્તી અને પ્રતિવર્તી. ઓકે, તો ચક્રીય પ્રક્રમ એટલે શું? જનરલી તમે કેમિકલ બોન્ડિંગમાં ભણી ગયા, રાસાયણિક બંધનની અંદર બોર્ન હેબર ચક્ર ભણી ગયા, ખ્યાલ હોય તો સાયકલ આખી હતી, સિસ્ટમ, ઓકે, પાછા હતા ત્યાં ને ત્યાં આવી જતા હતા. તો આવી આખી ચક્રીય પ્રક્રિયા હોય તો એનો કુલ ઊર્જાનો ફેરફાર 0 હોય છે. બધાનો સરવાળો કરતા હતા, ખબર છે ને, ડેલ્ટા એચ જે છે આપણે આમાં પણ આવશે. ઓકે, તેવી ચક્રિય પ્રક્રિયા હોય કોઈ પણ, બરાબર, કે ક્રમબદ્ધ કેટલાય તબક્કામાં થતી હોય અને પાછા ત્યાં ને ત્યાં તમે આવી જતા હોય, ઓકે, તો એનો ઉર્જાનો ફેરફાર 0 હોય છે. તો એવી પ્રક્રિયા જે ચક્રિય પ્રક્રમ કહેવામાં આવે છે. જો પ્રણાલી ક્રમબદ્ધ અનેક અવસ્થામાંથી પસાર થઈ અને મૂળભૂત અવસ્થામાં પરત આવે, અનેક અવસ્થામાંથી પસાર થાય અને મૂળભૂત અવસ્થામાં પાછી આવી જાય, તો તેમને ચક્રિય પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ડેલ્ટા યુ 0 હશે, ડેલ્ટા પી 0, ડેલ્ટા એચ 0, ડેલ્ટા ટી પણ એનો 0 હશે. ઓકે, અપ્રતિવર્તી પ્રક્રમ. અપ્રતિવર્તી પ્રક્રમ બહુ સિમ્પલ ઉદાહરણ, કે ખુલ્લા પાત્રમાં જે પ્રક્રિયા થતી હોય ને અપ્રતિવર્તી જ હોય. પાણી ગરમ કરો છો તમે, તો પાણી ગરમ કરતા હોય અને ખુલ્લા પાત્રમાં પાણી મૂક્યું છે, અને પ્રક્રમ કયું થાય છે, કે પ્રવાહી અવસ્થામાંથી બાષ્પ અવસ્થા બને છે. તો પ્રવાહીમાંથી જે બાષ્પ અવસ્થા બને છે તે એ અવસ્થા, એટલે કે એ પાત્ર ખુલ્લું છે એટલે બાષ્પ વાતાવરણમાં જતી રહેવાની છે, એ પાછી ક્યારેય આવવાની નથી. ઓકે, એટલે આ જે પ્રક્રિયા જે છે એક જ બાજુ થાય છે ને, પ્રક્રિયકમાંથી નિપજ તરફ. ઓકે, એ પ્રતિવર્તી છે નહીં, એટલે ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયાઓ જે છે એ કેવી હોય છે, અપ્રતિવર્તી હોય છે. ઉદાહરણ તરીકે ખુલ્લા પાત્રમાં થતું ગરમ પાણી, આવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે કેમેસ્ટ્રી લેબની અંદર હોય ને ખુલ્લા પાત્રમાં થતી હોય, ઓકે, તો એ જે રિએક્શન જે છે એ પ્રતિવર્તી મોસ્ટ ઓફ હોતી નથી. ઓકે, ચાલો પ્રતિવર્તી પ્રક્રમ કયું, બંધ પાત્રમાં થતી પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે. ઓકે, ચાલો, તો બંધ પાત્રમાં થતી પ્રક્રિયા ઉદાહરણ તરીકે પ્રતિવર્તી, આ ઉદાહરણ જે છે ખ્યાલ આવ્યો ને તમને, પ્રતિવર્તી પ્રોસેસ જે છે તેની આપણે વાત કરીએ છીએ. ઓકે, ઉદાહરણ તરીકે પાણી જે છે ગરમ થાય છે, સંતુલન ચેપ્ટરમાં તમે ભણી ગયા એજ, કે બંધ પાત્ર છે, ઓકે, પ્રક્રિયકમાંથી નિપજ બને, વરાળ બને છે, પાણીમાંથી વરાળ બને છે, પાત્ર બંધ છે, એ પાછી વરાળનું પાણી બને છે. ધારો કે પાણી છે ને 100 સેલ્સિયસ તાપમાને રાખો, તો એક બાર દબાણ થાય ત્યારે જેટલા અણુ પ્રક્રિયકમાંથી નિપજમાં જાય એટલા જ નિપજમાંથી, એટલે કે વરાળમાંથી પાણીમાં જાય છે, બે વચ્ચે સંતુલન થઈ જાય છે. ઓકે, એટલે આ પ્રતિવર્તી પ્રક્રિયા જે છે એ પ્રતિવર્તી પ્રક્રમ આપણે કહીએ છીએ. અને દરેક સૂક્ષ્મ તબક્કે એમાં સંતુલન થયેલું હોય છે અને એ પ્રક્રિયા બહુ ધીમી હોય છે. ઓકે, એટલે આ દરેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન હોય છે, બહુ ધીમી પ્રક્રિયા હોય છે. ઓકે, આ પ્રતિવર્તી પ્રક્રમ છે. આ જરા કોન્સેપ્ટ જરા ખ્યાલ હોય તો આપણને આગળના ટોપિકમાં સારું પડશે. ઓકે, બાકી આ પરીક્ષાની અંદર આ બેઠું જ પૂછાય એવું જરૂરી નથી, કારણ કે આ આગળના ટોપિક જે છે વધારે અગત્યના છે, પણ આ કોન્સેપ્ટ જરા ખ્યાલ હોવો જોઈએ, પ્રતિવર્તી, અપ્રતિવર્તી અને ચક્રિય પ્રક્રમ. ઓકે.